ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું બિલાનું શરબત. બિલાનું શરબત બનાવવા માટે આપણે આ બિલા લીધા છે, જે આ રીતના હોય છે. આપણે બિલીના જે પાનનું ઝાડ હોય છે એમાં આ થતા હોય છે એમ. તો આપણે બે લીધા છે અને આને તમારે જો લાંબો ટાઈમ માટે રાખવા હોય તો આ રીતે આખા નહીં રાખવાના અને આ રીતે ફાડી નાખવાના એમ. કે મારે ઘણીવાર એવું થયેલું હતું કે બિલા હું લાવી હતી ને અંદરથી ભાંગ્યા પછી અંદરથી એકદમ કાળા થઈ ગયા હતા. તો મારા મમ્મીએ કીધું કે તું બિલા લઈ જાને એટલે એને આ રીતે પહેલાં આમ ભાંગી નાખવાનું એમ સહેજ, એટલે અંદર ખરાબ નહીં થાય એમ. તો આ રીતે તળ પાડી દેવાની એમાં એમ. જો તમારે વધારે ટાઈમ રાખવા હોય આને તો બિલાને એમ. તો આ બે બિલા લીધા છે આપણે અને ગોળ લીધો છે. આપણે 3-4 ચમચી જેટલો આપણે ગોળ લીધો છે અને 2 ચમચી આપણે લીંબુનો રસ લીધો છે અને પાણી આપણે જોશે. તો પહેલાં આપણે આ બિલા છે એને ભાંગીને એમાંથી આપણે એનો માવો કાઢી લેવું એમ. તો એને આપણે આ રીતે પછાડશું એટલે આ રીતે બે ભાગ થઈ જાય એનો. આ રીતે આનો જે આપણે આ વચ્ચેનો ભાગ છે એ બધું આપણે કાઢી લેવાનું છે. ઉનાળામાં બહુ સારું શરબત એમ. અમારે ત્યાં તો બહુ બને, મારા મમ્મીને એને ત્યાં. આ બધું આપણે કાઢી લેવું અને બી આપણે એના બહાર કાઢી લેવું. બીને આપણે અલગ કાઢી લેવું આ રીતે. આ બધું આપણે કાઢી નાખશું બહાર. આ રીતે બી એના કાઢી નાખશું. આ કડવા હોય છે એટલે. ને આમાંથી આપણે એ જ રીતે બધો મસાલો કાઢી લેવો. આપણે બધામાંથી આ રીતે બીને છાલ કાઢી નાખ્યું છે તો એ આપણે ચેક કરી લેવાનું કે બી અમુક છે કે નહીં એમ. આ રીતે જોઈ લેવાનું. અને આપણે આ મિક્સર જાર લીધું છે એમાં નાખી દેવું. આમાં આપણે થોડુંક પાણી નાખશું. આને આપણે પીસી લેવું. આને આપણે પીસી લીધું છે આ રીતે. આને આપણે હવે ગાળી લેવું. આ રીતે આપણે ગાળી લેવામાં. આને જરૂર પડે તો આપણે પાછું પીસવું હોય તો એને પીસી શકીએ એમ, થોડુંક પાણી વધારે નાખીને. તો આ રીતે આપણે એનો બધો પલ્પ આ રીતે આપણે કાઢી લેવું ગાળીને. આને આપણે બીજી વાર પીસી અને આ રીતે ગાળીને સરસ કાઢી લીધું શરબત બધું. આને આપણે જવા દેવાનું.
હવે આપણે આમાં ગોળ નાખી દેવું. તમે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો, પણ ગોળ વધારે સારો એમ. આમાં આપણે આ બધો ગોળ નાખી દેવું. ગોળવાળું સારું લાગે છે ટેસ્ટમાં. હજી આપણે આમાં થોડુંક પાણી નાખશું. હજી બધો ગોળ આપણે ઓગાળી લેવો. આપણે આમાં ગોળ બધો એ ઓગાળી લીધો છે આ રીતે એકદમ સરસ. હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દેવું. લીંબુનો રસ નાખવાથી આમાં બહુ સરસ ટેસ્ટ આવે છે એમ. ઘણાને એવું હોય છે કે આ બીલાનો ટેસ્ટ નથી ભાવતો હોતો, તો એમાં તમે આ રીતે લીંબુ નાખશો ને તો એનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય. ગોળ અને લીંબુ એમ સ્વાદમાં ફેર પડી જાય તરત જ એમ. આને આપણે હવે ગ્લાસમાં કાઢી લેવું. પાછું આને આપણે એકવાર ગાળી લેવું. એમાં રેસા હોય તો નીકળી જાય એમ ગાળી લઈએ એટલે. ઘોડામાં ન આવે. એકદમ કલર સરસ આવ્યો છે. આ રીતના રેસા હોય તો નીકળી જાય એમ. આપણે પાછું ગાળી લઈએ એટલે. થોડોક આપણે આમાં બરફ નાખશું. તૈયાર છે આપણું બીલાનું શરબત. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બીલાનું શરબત.